थोड़ा समय पहला जिला कलेक्टर श्री डॉक्टर विक्रांत पांडे बैंको में जईने सूचनाओं आपेल हती के जे लोको बैंको में आर्थिक व्यवहार करवा माटे आवे तेमा महिला पुरुष सहित सीनियर सिटीजन ने खास अलग लाइनो पानी सहित मंडपनी व्यवस्था करवा जणावेल हतुं। परंतु गोंडल रोड पर आवेल एसबीआई बैंक में जयरे हेलो सौराष्ट्रनी टीम कवरेज माटे पहुंची त्यारे आवी कोई ज सुविधाओ त्यां जोवा मळी न हती। जाने के बैंक सत्तावाळाओए कलेक्टर श्रीनी आ सूचनाओनो उलाड़ियो ज करी दीधो होय तेवो लाइनमां उभेला लोकोए जणाव्युं हतुं। अहेवाल दीपक राठोड। અમને કઈ પ્રોબ્લેમ નથી, બટ લાઈનમાં એવી રીતે છે અત્યારે જે છોકરાઓને અત્યારે જે છોકરાઓને ખબર નથી પડતી, એ છોકરાઓ આગળ આધાર કાર્ડ છે 4000 રૂપિયા, હરેક ફેમિલી આગળ 4000 રૂપિયા હોય, એક એક મેમ્બર આગળ। અત્યારે અમે છે 4 જણા આવ્યા છે, તો કાંઈ બધા આગળ 4000 રૂપિયા હોય, આ બધાને જોઈને તમને લાગે છે આ બધા આગળ 4000 રૂપિયા? પહેલાં બેંકવાળા ઇન્કવાયરી કાઢવી જોઈએ કે આ બધા શું કામ ઊભા છે આટલા બધા, અમારે 1 લાખ રૂપિયા બદલાવા આવી છે અત્યારે અને કાઢવાના છે, છોકરાની સ્કૂલની ફીસ ભરવી છે, બાકી સ્કૂલ છોકરાની સ્કૂલમાં ના પાડી દીધી છે કે છોકરો જ્યાં સુધી ફીસ નહીં ભરો દિવાળી પછી પહેલાં ફીસ ભરવાની હોય, પણ આના લીધે અત્યારે ફીસ નથી ભરવાની, છોકરાની સ્કૂલે જવા નથી દેતા। 4000 લેવાય બદલાવા આવી છે, બે ચક્કર ધક્કા ખાય, 6 વાગે સુ ઊભી નાના નાના છોકરો લે છે। તો અત્યારે શું થયું? અત્યારે આવી જો વાર આવે તો આવે, હમણાં તો 12 વાગી જાય, 6 વાગે સેવીસ મને 4000 રૂપિયાનું શું કરવાના છો તમે? મારે બકાલા નથી, રાશન પાણી જોઈ, ભાડું પર રહું છું, અજા પૈસા મળશે નહીં તો શું કરશો? શું કરું મને, ધક્કા ખાવું છું। કેટલા દિવસથી ધક્કા ખાવ છો? 4-5 દિન ખાવું છું। આજે સવારે કેટલી કલાક થઈ? 6 વાગે છે। પણ કલેક્ટર તો એવું કીધું કે મહિલાઓને લાઈન અલગ કરશું, આ કરશું, શું કયો છો? હા, ભાઈનું ડ્રાઇંગ અલગ હોય, અચ્છા ભાઈરાનું અલગ હોય, અને અત્યારે ટોકન લેવા ગયો એટલે મને ધક્કા મારીને કાઢી મૂક્યો કે કાલે આવજો કે આજે નહીં, કે આજે 3 દિવસથી હું રોજ પાડી પાડીને ઘરે રહું છું, અને તો અમારા શાક બકરાના ઘરે પૈસા નથી, તો અમારે કરવું શું? કલેક્ટરે તો એવું કીધું હતું કે વૃદ્ધ માણસોની લાઈન જુદી રાખવી, શું કયો છો? હા, જો જુદી રાખવી હોય તો પણ એ લોકો કાંઈ જુદી કરાવતા નથી, અને ધક્કા મારી મારીને બહાર કાઢી મૂકે છે, તો હવે અમારે જવું ક્યાં? કેટલા રૂપિયા બદલાવ આવ્યા હતા, રૂપિયાનું તમે શું કરવાના છો? 4000 રૂપિયા બદલાવ આવ્યો છો, હવે 4 દિવસથી અમારા ઘરમાં કાંઈ નથી બકાલાના પૈસા, તો હવે અમારે કરવું કેમ? આ પૈસા ન મળ્યા તો હવે શું કરશો? હવે પાછા જઈશું ઘરે, હવે બીજું થાય શું, કંઈ થોડીક અમારે કે ના કોઈ કાયદો છે, અમે એને હામા થાય, અમે તો મજૂરીયા માણસ પાયા ખોદી ખાવી છે, અમારે બીજું હોય શું અમારું બિઝનેસ, છતાંય અમારા શાક બકાલા વગર ના રખડી અને આમાં લાઈનમાં ઉભા રહી છે રોજ પાડી પાડી, તો અમારે કરવું કેમ? ગોંડલ રોડ ઉપર એસબીઆઈની જે આ બ્રાન્ચ આવેલી છે, અહીંયા પણ હજારો લોકો પૈસા બદલવા માટે તેમજ જમા કરવા માટે ઊભા છે। કલેક્ટરે એક આદેશ આપ્યો હતો કે મહિલા અને સિનિયર સિટીઝનની લાઈન અલગ કરવી અને છાપરું કરી દેવું, પાણીની વ્યવસ્થા રાખવી, પણ આ બ્રાન્ચ ઉપર આજે આવતા આવી વસ્તુ કોઈ જોવા નથી મળી। એક બેન અમારી વચારે છે, એ પૈસા બદલાવ આવ્યા છે એની પાસેથી આપણે વિગત, બેન તમે ક્યારથી અહીં ઊભા છો? અમે સવારે 6:30 વાગ્યાના ઊભા છીએ અહીંયા, અને બહુ જ પરેશાની અમને થાય છે, અને અહીંયા કોઈ સિનિયર સિટીઝન માટે કે કોઈ સુવિધા નથી, અને મહિલાઓ અને જેન્ટ્સની બંને લાઈન સાથે છે અને ધક્કા મૂકી ચાલે છે, અને તડકામાં અમે ખૂબ જ ઓલા થઈએ છીએ પરેશાન, તો એ કંઈક સુવિધા કરવાનું એ લોકોએ વિચારવું જોઈએ। થોડા દિવસ પહેલાં કલેક્ટરે એવું કીધું હતું કે મહિલાઓની અલગ લાઈન કરવી, મંડપ નાખવો, આવું કંઈ જવાબ નથી જોવા મળતું નથી, અને પાણીની પણ સુવિધા નથી, અમે 5 કલાકથી એમને અહીંયા ઊભા છીએ, કોઈ અમને પૂછતું નથી। આપ એવું માનો છો કે મહિલા અને પુરુષની લાઈન જુદી હોવી જોઈએ? ચોક્કસ, કેમ નહીં, કારણ કે પુરુષો વચ્ચે અમારે ઊભું એ અમને થોડુંક શરમજનક લાગે છે, અને કોઈ સારા ઘરના હોય તો લેડીઝ અને કોઈ ઓલા હોય જેન્ટ્સ, તો એના માટે અમને બહુ ઓલું લાગે છે થોડુંક। ગઈકાલે તો કલેક્ટરે આવો આદેશ કર્યો હતો, તો પાલન નથી થતું, આપે શું થતું એનો કોઈ જ પાલન નથી અહીંયા, તો એવી સુવિધા કરવી જરૂરી છે એમ। આ એક મહિલા હતા, એનું કેવું એવું છે કે અહીંયા જે મેં લાઈનમાં ઊભા છે, પુરુષ અને જેન્ટ્સ બંને વચારે છે, ખરેખર આ લાઈન છે એ જુદી હોવી જોઈએ। કેમેરામેન દીપક રાઠોડ સાથે પ્રવીણસિંહ ઝાલા, હેલો સૌરાષ્ટ્ર।